ગુજરાત પોલીસમાં આવનારી પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલની વિશાળ ભરતી માટે અમદાવાદમાં માં આઈસીઈ દ્વારા ફ્રી સેમિનારનું આયોજન આ સેમિનારમાં નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના કાયદાની અસંખ્ય કલમોમાંથી પરીક્ષાલક્ષી કલમો અંગેની માહિતી પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં વધુ સ્કોર મેળવવાની ટ્રિક્સ દરેક વિષયની યાદશક્તિયુક્ત વાંચન પદ્ધતિ અંગે માર્ગદર્શન પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ અગાઉની પરીક્ષાના પેપરનું એનાલિસિસ વગેરે જેવી બાબતોનો સમાવેશ થશે આ સેમિનારમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને કાયદાના સંભવિત પ્રશ્ન જવાબની બુક ફ્રી આપવામાં આવશે બે હજાર ઓગણીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે આઈસી ના એકસો દસથી વધુ સફળ ઉમેદવારો તથા અત્યાર સુધીમાં છેલ્લી ગુજરાત પોલીસની ભરતીઓમાં આઈસી ના પસંદગી પામતા કુલ એક હજાર બસો સિત્તેરથી વધુ સફળ ઉમેદવારો આ સેમિનાર અમદાવાદમાં તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ના રોજ સવારે સાડા દસ વાગ્યે યોજાશે જેનું સ્થળ રહેશે દિનેશ હોલ ઇન્કમટેક્સ સર્કલ પાસે આશ્રમ રોડ અમદાવાદ સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ તમારું ફ્રી રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન માટેનો સંપર્ક કરો એટ ફોર સિક્સ નાઇન ફાઇવ ઝીરો ટ્રિપલ વન ઝીરો તથા એટ ફોર સિક્સ નાઇન સિક્સ ઝીરો વન નમસ્કાર મિત્રો આઈસી કરંટ ન્યૂઝના આ વિડીયોમાં તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસથી થી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ સુધીના પરીક્ષા લક્ષી મહત્વના કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જોઈએ આજની હેડલાઇન્સ ભારતમાં લાંબા ગાળાના વ્યાજદરમાં ઘટાડો કરવા આરબીઆઈ દ્વારા ઓપરેશન ટ્વિસ્ટ લોન્ચ ગુજરાતમાં વડોદરા ખાતેથી કમોસમી વરસાદથી નુકસાન સહાયનો રાજ્યવ્યાપી પ્રારંભ શ્રી અટલ બિહારી જન્મ જયંતિ નિમિત્તે ભારતમાં અટલ યોજના લોન્ચ વધુ ઊંચાઈ પર આવેલી વિશ્વની સૌથી લાંબી રોહતાંગ ટનલ હવે અટલ ટનલ તરીકે ઓળખાશે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા પ્રથમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત છઠ્ઠા ક્રમે હવે જોઈએ વિગતવાર માહિતી દિવસ મહિમા બાવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ ભારતમાં દર વર્ષે બાવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે ભારતના પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી શ્રી એસ રામાનુજનની યાદમાં તેમનો જન્મદિન ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે શ્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો સત્યાસીના ના રોજ તમિલનાડુના ઈરોડ ખાતે થયો હતો શ્રી એસ રામાનુજનની એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે વર્ષ બે હજાર બારમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહે આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી આ અંતર્ગત વર્ષ બે હજાર બારથી ભારતમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત ડોક્ટર મનમોહનસિંહે કરેલી જાહેરાત અનુસાર વર્ષ બે હજાર બારની ભારતમાં રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે પણ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના એમએસએમઇ એકમો પણ હવે પબ્લિક ઇસ્યુ દ્વારા નાણાં મેળવી શકશે ગુજરાત સરકારે એનએસઈ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે એમઓયુ કર્યા છે આ એમઓયુને કારણે ગુજરાતના એમએસએમઇ એકમો પણ હવે પબ્લિક ઇશ્યુ દ્વારા નાણાં મેળવી શકશે ગુજરાતમાં એમએસએમઇ એકમોને પ્રોત્સાહન આપવા માટે તેમજ તેમના દેવામાં ઘટાડો થાય તે માટે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગે એનએસઈ સાથે આ એમઓયુ કર્યા છે બેંક ઓફ બરોડા સાથે કરાર આ ઉપરાંત ગુજરાતમાં એમએસએમઇ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે બેંક ઓફ બરોડા સાથે પણ એમઓયુ કર્યા છે બેંક ઓફ બરોડા સાથે થયેલા કરાર મુજબ ગુજરાતમાં હવે રૂપિયા પાંચ કરોડ સુધીના પ્રોજેક્ટ ધરાવતા MSME એસ એમ એકમોને લોન ફક્ત સાત દિવસમાં જ મંજૂર થઈ જશે અને પાંચ કરોડથી વધુના પ્રોજેક્ટની લોન ફક્ત એકવીસ દિવસમાં જ મંજૂર થઈ જશે MSME MSME નું એમએસએમઇનું પૂરું નામ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ છે ભારતમાં MSME ડેવલપમેન્ટ એક્ટ બે હજાર છ મુજબ એમએસએમઇ એકમોનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના એમએસએમઇ એકમો અને સર્વિસ સેક્ટરના એમ એકમો એમઓ યુનું પૂરું નામ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે દિવસ મહિમા ત્રેવીસ ડિસેમ્બર કિસાન દિન ભારતમાં દર વર્ષે ત્રેવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિન તરીકે ઉજવાય છે ભારતમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ શા માટે કિસાન દિન ઉજવાય છે ભારતમાં શ્રી ચૌધરી ચરણસિંહની યાદમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે શ્રી ચૌધરી ચરણસિંહ કિસાનોના મસીહા તરીકે પ્રસિદ્ધ છે આથી ખેડૂતોના કલ્યાણ માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે શ્રી ચૌધરી ચરણસિંહનો જન્મ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો બે ના રોજ ઉત્તર પ્રદેશના નૂરપુર ખાતે થયો હતો આથી તેમનો જન્મદિન ત્રેવીસ ડિસેમ્બર ભારતમાં રાષ્ટ્રીય કિસાન દિન તરીકે ઉજવાય છે શ્રી ચૌધરી ચરણસિંહ શ્રી ચૌધરી ચરણસિંહ અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો થી ચૌદ જાન્યુઆરી ઓગણીસો દરમિયાન જનતા પાર્ટી સરકારમાં ભારતના પાંચમા વડાપ્રધાન હતા ચોવીસ માર્ચ ઓગણીસો સિત્તોતેર થી અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો દરમિયાન શ્રી મોરારજીભાઈ દેસાઈની જનતા પાર્ટી સરકારમાં તેઓ શ્રી જગજીવન રામ સાથે ભારતના ત્રીજા નાયબ વડાપ્રધાન હતા તેમણે શ્રી મોરારજીભાઈ દેસાઈની સરકારમાં ભારતના નાણાં મંત્રી તેમજ ગૃહ મંત્રી તરીકે પણ સેવા આપી છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશના પાંચમા મુખ્યમંત્રી તરીકે પણ તેમણે સેવા આપી હતી શ્રી ચૌધરી ચરણસિંહ દ્વારા થયેલા કિસાન હિતના કાર્યો શ્રી ચૌધરી ચરણસિંહના કારણે જ એક જુલાઈ ઓગણીસો બાવનના રોજ ઉત્તર પ્રદેશમાં જમીનદારી પ્રથાનો અંત થયો હતો કિસાનોના હિતમાં તેમણે ઓગણીસો ચોપનમાં ઉત્તર પ્રદેશમાં જમીન સંરક્ષણ કાયદો પસાર કરાવ્યો હતો ભારતના નાણાં મંત્રી અને નાયબ વડાપ્રધાનની રૂએ ભારતમાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડની સ્થાપનામાં પણ તેમની અગત્યની ભૂમિકા હતી કિસાનોના કલ્યાણ માટે પોતાના વિચારો રજૂ કરતા અનેક પુસ્તકોનું પણ તેમણે સર્જન કર્યું છે શ્રી ચૌધરી ચરણસિંહના પ્રસિદ્ધ પુસ્તકો શ્રી ચૌધરી ચરણસિંહના કેટલાક પ્રસિદ્ધ પુસ્તકોમાં આ પુસ્તકોનો સમાવેશ થાય છે એક ઇન્ડિયાઝ ઇકોનોમિક પોલિસી ધ ગાંધીયન બ્લુ પ્રિન્ટ બે ઇકોનોમિક નાઇટમેર ઓફ ઇન્ડિયા ઇટ્સ કોઝ એન્ડ ક્યોર ત્રણ જોઈન્ટ ફાર્મિંગ એક્સરે ચાર કોઓપરેટિવ ફાર્મિંગ એક્સરે પાંચ અબોલિશન ઓફ જમીનદારી છ પીઝન પ્રોપરાઇટરશિપ ઓર લેન્ડ ટુ ધ વર્કર્સ દિલ્હી ખાતે આવેલું શ્રી ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આવેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છે દિવસ મહિમા ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવાય છે ભારતમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઓગણીસો ના અમલને ભારતની ગ્રાહક સુરક્ષા ચળવળમાં ઐતિહાસિક સીમાચિહ્ન માનવામાં આવે છે ભારતમાં ગ્રાહક સુરક્ષા એક્ટ ઓગણીસો છ્યાસીને રાષ્ટ્રપતિ દ્વારા ચોવીસ ડિસેમ્બર ઓગણીસ સો છ્યાસીના રોજ મંજૂરી આપવામાં આવી હતી આથી આ એક્ટને ચોવીસ ડિસેમ્બરના રોજ મંજૂરી મળી હોવાથી ભારતમાં ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવાય છે રાષ્ટ્રીય ગ્રાહક દિનને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ચોવીસ ડિસેમ્બરના રોજ ઉજવાય છે જ્યારે વિશ્વ ગ્રાહક દિવસ પંદર માર્ચના રોજ ઉજવાય છે ફિલ્મ એવોર્ડ્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એનાયત ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ ભારતમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે છાસઠમાં નેશનલ ફિલ્મ એવોર્ડ બે હજાર ઓગણીસ એનાયત કરવા માટે એક સમારોહનું આયોજન થયું હતું આ સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ નાયડુએ વિવિધ મહાનુભાવોને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી સન્માનિત કર્યા હતા આ અંતર્ગત એનાયત થયેલા વિવિધ પુરસ્કારો અને તેના વિજેતાઓના નામ આ પ્રમાણે છે ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રેવા બેસ્ટ ગુજરાતી ફિલ્મ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આ એવોર્ડમાંથી ગુજરાતી ફિલ્મ હેલારોને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે કચ્છની મહિલા પર બનેલી આ ફિલ્મના ડાયરેક્ટર શ્રી અભિષેક શાહ છે બેસ્ટ ફિલ્મના એવોર્ડ ઉપરાંત હેલારોને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પણ એનાયત થયો છે આ ઉપરાંત પ્રાદેશિક ફિલ્મોની કેટેગરીમાં રેવા ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એનાયત થયો છે બે ગુજરાતી ફિલ્મોને રોકડ પુરસ્કારની શ્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત 66 નેશનલ ફિલ્મ પુરસ્કાર 2019 માં એવોર્ડ વિજેતા આ બે ફિલ્મોને રોકળ પુરસ્કાર આપવાની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન નીતિ બે અંતર્ગત આ પુરસ્કાર આપવામાં આવશે જેમાં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ વિજેતા હેલારો ફિલ્મને રૂપિયા બે કરોડનો પુરસ્કાર મળશે જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ વિજેતા ફિલ્મ રેવાને ગુજરાત સરકાર તરફથી રૂપિયા એક કરોડનો પુરસ્કાર મળશે વિવિધ ફિલ્મોને મળેલા એવોર્ડ ભારતમાં મુખ્ય ત્રણ કેટેગરી ગોલ્ડન લોટસ એવોર્ડ સિલ્વર લોટસ એવોર્ડ અને રીજનલ એવોર્ડમાં વિવિધ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે આ અંતર્ગત જાહેર થયેલા વિવિધ એવોર્ડમાંથી કેટલાક મહત્વના એવોર્ડ આ પ્રમાણે છે ગોલ્ડન લોટસ એવોર્ડની વાત કરીએ તો હેલારો ફિલ્મને ગુજરાતી ભાષામાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ નાલ ફિલ્મને મરાઠી ભાષામાં બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ ડાયરેક્ટર બધાઈ હો ફિલ્મને હિન્દી ભાષામાં બેસ્ટ પોપ્યુલર ફિલ્મ એવોર્ડ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મને હિન્દી ભાષામાં બેસ્ટ ડાયરેક્શન એવોર્ડ સિલ્વર લોટસ એવોર્ડની વાત કરીએ તો હિન્દી ફિલ્મ અંધાધૂંધમાં શ્રી આયુષ્યમાન ખુરાનાને બેસ્ટ એક્ટર એવોર્ડ હિન્દી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં શ્રી વિક્કી કૌશલને બેસ્ટ એક્ટર એવોર્ડ તેલુગુ ફિલ્મ મહાનતીમાં સુગ્નશ્રી કીર્તિ સુરેશને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ ગુજરાતી ફિલ્મ હેલારોમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ રિજનલ એવોર્ડ બેસ્ટ ગુજરાતી ફિલ્મ રેવા બેસ્ટ હિન્દી ફિલ્મ અંધાધૂંધ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ બે હજાર ઓગણીસમાં સૌથી વધુ પાંચ એવોર્ડ રામી નામની કન્નડ ફિલ્મને મળ્યા છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા શ્રી અમિતાભ બચ્ચન નાદુરસ્ત તબિયતને કારણે આ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા ભારતમાં લાંબા ગાળાના વ્યાજદરમાં ઘટાડો કરવા આરબીઆઈ દ્વારા ઓપરેશન ટ્વિસ્ટ લોન્ચ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ આરબીઆઈ દ્વારા ભારતમાં ઓપરેશન ટ્વિસ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે ભારતમાં લાંબા ગાળાના વ્યાજદરમાં ઘટાડો કરવા માટે આ ઓપરેશન લોન્ચ કર્યું છે ભારતમાં લાંબા ગાળાના વ્યાજદર ઘટાડવા માટે ઓપરેશન ટ્વિસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે આ અગાઉ અમેરિકામાં લાંબા ગાળાની લોન સસ્તી કરવા માટે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય વર્ષ બે હજાર અગિયાર બારમાં આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું આ ઓપરેશન અંતર્ગત આરબીઆઈ દસ વર્ષ બાદ એટલે કે બે હજાર ઓગણત્રીસની મુદ્દતે પાકતા લાંબા ગાળાના રૂપિયા દસ હજાર કરોડના સરકારી બોન્ડ ખરીદશે અને એક વર્ષ બાદ એટલે કે બે હજાર વીસની મુદ્દતે પાકતા ટૂંકા ગાળાના રૂપિયા દસ હજાર કરોડના બોન્ડ વેચશે જેનાથી લાંબા ગાળાના બોન્ડ પર રિટર્ન ઘટશે આ રિટર્ન બેન્કો દ્વારા આપવામાં આવેલી લોન પરનો નક્કી કરવા માટે બેન્ચમાર્કના રૂપમાં કામ કરે છે આથી ભારતમાં લાંબા ગાળે લોન પરના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે દિવસ મહિમા પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ ભારતમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની યાદમાં તેમનો જન્મદિન પચીસ ડિસેમ્બર સુશાસન દિન તરીકે ઉજવાય છે શ્રી બિહારી વાજપેયીનો જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદથી થી સુશાસન દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રી અટલ બિહારી વાજપેયી તેઓ પ્રથમ વખત સોળ મે ઓગણીસો છન્નું ના રોજ ભારતના વડાપ્રધાન બન્યા હતા આ સમયે તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ અને ગુજરાતના ગાંધીનગર મત ક્ષેત્રમાંથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા જોકે ત્યારબાદ તેમણે ગાંધીનગર મતક્ષેત્રમાંથી રાજીનામું આપ્યું હતું શ્રી અટલ બિહારી વાજપેયીજી ભારતના દસમા વડાપ્રધાન હતા શ્રી અટલ બિહારી વાજપેયીજી વડાપ્રધાન તરીકે પાંચ વર્ષની ટર્મ પૂરી કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા શ્રી અટલ બિહારી વાજપેયીજીએ એનડીએ નામના ગઠબંધનના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી એનડીએ ગઠબંધનના તેઓ પ્રથમ વડાપ્રધાન હતા તેઓ લોકસભાના સભ્ય તરીકે દસ વખત ચૂંટાયા હતા અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા અલગ અલગ સામાન્ય ચૂંટણીઓમાં અલગ અલગ ચાર રાજ્યોમાંથી કુલ છ લોકસભા બેઠકો પર વિજેતા બનનાર તેઓ એકમાત્ર સાંસદ હતા તેઓ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત અને દિલ્હીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા છેલ્લે તેઓ બે હજાર નવ સુધી ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા બેઠકના સભ્ય હતા તેમને વર્ષ બે હજાર પંદરમાં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત થયો હતો વડાપ્રધાન તરીકે મહત્વની કામગીરી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ ભારતના વડાપ્રધાન તરીકે અનેક મહત્વના કાર્યો કર્યા હતા તેમાંથી તેમના ખૂબ જ અગત્યના કાર્યો આ પ્રમાણે છે પરમાણુ પરીક્ષણ તેમના નેતૃત્વ હેઠળ અગિયાર મે ઓગણીસો ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી ઓપરેશન શક્તિ અંતર્ગત પરમાણુ બોમ્બનું બીજું સફળ પરીક્ષણ કર્યું હતું આ પરમાણુ પરીક્ષણને પોખરણ બે તરીકે પણ ઓળખવામાં આવે છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ભારતના ચાર મોટા શહેરો દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતાને હાઇવે હાઈવે નેટવર્ક દ્વારા જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની શરૂઆત કરી દિલ્હી લાહોર બસ સેવા પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંના ના રોજ સદાએ સરહદના નામથી દિલ્હીથી પાકિસ્તાનના લાહોર સુધી બસ સેવાનો પ્રારંભ કર્યો આ બસ સેવાનું ઉદઘાટન કરીને બસના પ્રથમ યાત્રી તરીકે તેઓ જાતે જ બસમાં બેસીને દિલ્હીથી લાહોર ગયા હતા કારગીલ યુદ્ધમાં વિજય ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગીલ યુદ્ધમાં છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાજય આપ્યો ચૌદ વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરવામાં આવી બે હજાર એકમાં માં શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત છ થી ચૌદ વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી અને આ ઉપરાંત તેને મૌલિક અધિકાર બનાવવામાં આવ્યો ચંદ્રયાન એક પંદર ઓગસ્ટ બે હજાર ત્રણ ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા શ્રી અટલ બિહારી વાજપેયીજીએ ચંદ્રયાન એક પ્રોજેક્ટની જાહેરાત કરી આ અંતર્ગત બાવીસ ઓક્ટોબર બે ના રોજ શ્રી હરિકોટા ખાતેથી ચંદ્રયાન એક લોન્ચ કરવામાં આવ્યું દૂરસંચાર ક્રાંતિ દૂરસંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ટેલિકોમ કંપનીઓ માટે ફિક્સ્ડ લાયસન્સની ફી નાબૂદ કરીને રેવન્યુ શેરિંગની વ્યવસ્થા શરૂ કરી એક ઓક્ટોબર બે હજારના રોજ બીએસએનએલની સ્થાપના કરવામાં આવી નવી ટેલિકોમ નીતિ જાહેર કરી સદૈવ અટલ પચીસ ડિસેમ્બર બે હજાર રોજ નવી દિલ્હી ખાતે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર સદેવ અટલ નામનું આ સમાધિ સ્થળ બનાવવામાં આવ્યું છે આ સમાધિના પ્લેટફોર્મ પર બ્લેક ગ્રેનાઇટ પથ્થરના નવ ચોરસ બોક્સ છે તેની મધ્યમાં દીવાની પ્રતિકૃતિ છે આ નવ નંબર નવરાસ નવરાત્ર અને નવ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આ સમાધિનું નિર્માણ રૂપિયા દસ એકાવન કરોડના ખર્ચે અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટી દ્વારા કરાવવામાં આવ્યું છે આ સમાધિના નિર્માણ માટે દેશના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં સમાધિનો મુખ્ય પથ્થર તેલંગાણાની ખમમની પ્રસિદ્ધ ખાણમાંથી લાવવામાં આવ્યો છે ભારતે ક્યુ એમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ ડીઆરડીઓ દ્વારા ક્યુ આર એસ એમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ભારતમાં ઓડિશાના ચાંદીપુરના અબ્દુલ કલામ આઇલેન્ડ પર આવેલ ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ક્યુ આર એસ એ એમ મિસાઇલ ક્યુ આર એસ એ એમનું પૂરું નામ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ છે ક્યુ આર એસ એ એમ એ જમીન પરથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઇલ છે તેની પ્રહાર ક્ષમતા પચીસ થી ત્રીસ કિલોમીટર સુધીની છે તે વિવિધ રેન્જ તથા ઊંચાઈ પર રહેલા લક્ષ્યને સચોટ રીતે ભેદી શકે છે આ મિસાઇલને ટ્રક પર પણ ગોઠવી શકાય છે અને તે ખૂબ જ ઓછા સમયમાં દુશ્મન ટાર્ગેટને ટ્રેક કરીને તેને તોડી પાડવા માટે સક્ષમ છે ડીઆરડીઓ દ્વારા ભારતીય સેના માટે વિકસાવવામાં આવેલી આ મિસાઇલના આ અગાઉ પણ અનેક પરીક્ષણ થઈ ચૂક્યા છે ડીઆરડીઓ ડીઆરડીઓ નું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તેની સ્થાપના ઓગણીસો અઠાવનના રોજ થઈ હતી તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે તેનો મોટો બલસ્ય મુલમ વિજ્ઞાનમ છે ડીઆરડીઓ એ ભારતમાં સંરક્ષણ સંબંધિત સંશોધન માટેની એક અગ્રણી સંસ્થા છે તે ભારતના સંરક્ષણ મંત્રાલયના એક અભિન્ન અંગ તરીકે કાર્ય કરે છે ડીઆરડીઓ ના વર્તમાન અધ્યક્ષ શ્રી જી સતીશ રેડ્ડી છે ગુજરાતમાં વડોદરા ખાતેથી કમોસમી વરસાદથી નુકસાન સહાયનો રાજ્યવ્યાપી પ્રારંભ પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસને સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતમાં વડોદરા ખાતે પાંચ જિલ્લાઓના વિશાળ સુશાસન કિસાન સંમેલનનું આયોજન થયું હતું આ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન સહાય પેકેજનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો પંદર ઓક્ટોબરથી વીસ નવેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે ગુજરાત સરકારે ઐતિહાસિક રૂપિયા ત્રણ હજાર સાતસો પંચાણું કરોડના સહાય પેકેજની આ અગાઉ જાહેરાત કરી હતી આ સહાય ચૂકવવાનો વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ થઈ ગયો છે આ અંતર્ગત ગુજરાતમાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા છ હજાર આઠસોની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે જ્યારે ગુજરાતમાં છૂટો છવાયો અને એક ઇંચ થી ઓછો કમોસમી વરસાદ થયો હોય તેવા અને જ્યાં બિલકુલ નુકસાન ન થયું હોય તેવા વિસ્તારના ખેડૂતોને પણ પ્રતિ ખાતેદાર ઉચ્ચક રૂપિયા ચાર હજાર સહાય ચૂકવવામાં આવશે વડોદરા જિલ્લાના ચીખોદરા ખાતે નવ નિર્મિત જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ઈ લોન્ચિંગ ગુજરાતમાં વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ચીખોદરા ગામે પ્રાયોગિક ધોરણે વપરાશી ગંદા પાણીને શુદ્ધ કરીને તેને ફરીથી વપરાશમાં લેવા માટે બાયોફિલ્ટર મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતના કોઈ નાનકડા ગામમાં સ્થપાયેલો આ પ્રકારનો આ કદાચ પ્રથમ પ્લાન્ટ છે પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસને સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચિખોદરા ખાતે સ્થપાયેલા આ પ્લાન્ટનું ઈ લોન્ચિંગ કર્યું હતું અટલ બિહારી વાજપેયી સ્ટડીઝ ભવનનું લોકાર્પણ ગુજરાતમાં વડોદરા ખાતે આવેલી એમએસ યુનિવર્સિટીમાં રૂપિયા ચાર કરોડના ખર્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ભવનની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતના વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થપાયેલું આ ભવન આ પ્રકારનું ભારતનું ચોથું અને ગુજરાતનું પ્રથમ ભવન છે આ ભવનને શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ભવન નામ આપવામાં આવ્યું છે જેનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું છે શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભારતમાં અટલ ભૂજળ યોજના લોન્ચ પચીસ ડિસેમ્બર બે હજાર ને ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ભારતમાં અટલ ભૂજળ યોજના લોન્ચ કરી છે ભારતમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા એક સમારોહમાં આ યોજના લોન્ચ કરવામાં આવી હતી આ યોજના અટલ જલ તરીકે પણ ઓળખાય છે અટલ ભૂજળ યોજનાનો ઉદ્દેશ અટલ ભૂજળ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ભૂગર્ભ જળનું પ્રમાણ વધારીને તેનું સ્તર ઊંચું લાવવાનો છે આથી ભારતમાં ઓછું ભૂગર્ભ જળ ધરાવતા તેમજ ઝડપથી ભૂગર્ભ જળ નીચું જઈ રહ્યું છે તેવા વિસ્તારોમાં જળનું પ્રમાણ વધારીને તેનું સ્તર ઊંચું લાવવા માટે જળના શ્રેષ્ઠ સંચાલન માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે ભારતના કયા વિસ્તારમાં આ યોજના લોન્ચ કરવામાં આવી છે ભારતમાં ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને કર્ણાટક એમ કુલ સાત રાજ્યોના ઇઠ્ઠોતેર જિલ્લાઓના ઓછો ભૂગર્ભ જળ ધરાવતા આઠ હજાર ત્રણસો પચાસ ગામોમાં આ યોજના લોન્ચ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ખર્ચ આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પચીસ સુધીના પાંચ વર્ષ દરમિયાન રૂપિયા છ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાંથી પચાસ ટકા રકમની એટલે કે રૂપિયા ત્રણ હજાર કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લેવામાં આવશે અને લોનની રકમની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે બાકીની પચાસ ટકા રકમ નિયમિત બજેટ દ્વારા કેન્દ્ર સરકાર ચૂકવશે યોજના અંતર્ગત કામગીરી આ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવેલા વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા માટે શક્ય હોય એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે આ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને વધારે રકમ આપવામાં આવશે કે જેથી તેઓ વધુ સારું કાર્ય કરી શકે પ્રોત્સાહન ઉપરાંત આ યોજના અંતર્ગત વોટર બજેટિંગ ભૂગર્ભ જળની માહિતીઓની દેખરેખ અને તેનું વિતરણ વોટર યુઝર એસોસિએશનનું નિર્માણ ગ્રામ પંચાયત સ્તરે જળ સુરક્ષા યોજનાઓનું નિર્માણ અને તેનું અમલીકરણ વગેરે બાબતો પર કામગીરી કરવામાં આવશે ભારત સરકારના કયા વિભાગ અંતર્ગત આ યોજના લોન્ચ કરવામાં આવી છે ભારતમાં કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના જળ સંસાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ અંતર્ગત આ યોજના લોન્ચ કરવામાં આવી છે ભારતમાં વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં ભારતના તમામ ઘરોમાં પાઇપ દ્વારા પાણી પહોંચાડવા માટે જળજીવન મિશન નામની યોજના પણ આ અગાઉ લોન્ચ કરવામાં આવી છે ત્રણ હજાર મીટરથી વધુ ઊંચાઈ પર આવેલી વિશ્વની સૌથી લાંબી રોહતાંગ ટનલ હવે અટલ ટનલ તરીકે ઓળખાશે ભારતમાં હિમાચલ પ્રદેશના મનાલી અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ વચ્ચે રોહતાંગ ઘાટમાં એક ટનલનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે મનાલી અને લેહને જોડતી આ ટનલની લંબાઈ આઠ પોઈન્ટ આઠ કિલોમીટર છે જે સમુદ્ર સપાટીથી ત્રણ હજાર મીટરથી વધુ ઊંચાઈ પર આવેલી વિશ્વની સૌથી લાંબી ટનલ છે આ ટનલથી મનાલી અને લેહ વચ્ચેના અંતરમાં છેતાલીસ કિલોમીટરનો ઘટાડો થશે જેથી પરિવહન ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થશે આ ઉપરાંત આ ટનલના નિર્માણથી હિમાચલ પ્રદેશ અને લદ્દાખના અંતરિયાળ વિસ્તારોમાં બારે માસ રોડ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે આ અગાઉ શિયાળામાં લગભગ છ મહિના સુધી આ વિસ્તારોનો સંપર્ક દેશના અન્ય ભાગોથી કપાઈ જતો હતો પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ટનલને અટલ ટનલ નામ આપ્યું છે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ ત્રણ જૂન બે હજારના રોજ આ ટનલ બનાવવાનો નિર્ણય કર્યો હતો આથી શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી આ ટનલને અટલ ટનલ નામ આપવામાં આવ્યું છે આ ટનલ બે હજાર વીસમાં કાર્યરત થવાની શક્યતા છે ભારતમાં રોહતાંગ ઘાટ હિમાલયની પીર પંજાલ શ્રેણીમાં આવેલો છે ઉત્તર પ્રદેશના લખનઉમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસને શ્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે આ યુનિવર્સિટીના નિર્માણથી ઉત્તર પ્રદેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે ઉત્તર પ્રદેશના લખનૌમાં શ્રી અટલ બિહારી વાજપેયીની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલા લોકભવનના પ્રાંગણમાં શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે પચીસ ફૂટ ઊંચાઈ અને પાંચ ટન વજનની આ પ્રતિમા બ્રોન્ઝ એટલે કે કાંસાની બનેલી છે આ સ્ટેચ્યુનું નિર્માણ રાજસ્થાનના જયપુરમાં આવેલી શ્રી રાજકુમાર પંડિતની કંપની દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રતિમાનું નિર્માણ ઉત્તર પ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા રૂપિયા નેવ્યાસી લાખના ખર્ચે કરાવવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથનું કાર્યાલય ઉત્તર પ્રદેશમાં લખનઉના લોકભવન ખાતે આવેલું છે જ્યાં આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા પ્રથમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત છઠ્ઠા ક્રમે પચીસ ડિસેમ્બર બે હજાર સુશાસન દિવસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પ્રથમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે આ ઇન્ડેક્સમાં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે આ ઇન્ડેક્સમાં ભારતના રાજ્યો તથા કેન્દ્ર પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે ભારતના મોટા રાજ્યો ભારતના ઉત્તર પૂર્વના અને પર્વતીય રાજ્યો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો આ ત્રણમાંથી ભારતના મોટા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે આ ઇન્ડેક્સમાં ભારતના મોટા રાજ્યોમાં તમિલનાડુ પ્રથમ ક્રમે છે તમિલનાડુ બાદ મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા ક્રમે છે જ્યારે ઝારખંડ અંતિમ અઢારમાં ક્રમે છે આ ઇન્ડેક્સમાં ભારતના ઉત્તર પૂર્વના અને પર્વતીય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ પ્રથમ ક્રમે છે જ્યારે અરુણાચલ પ્રદેશ અંતિમ ક્રમે છે આ ઇન્ડેક્સમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુડુચેરી પ્રથમ ક્રમે છે જ્યારે લક્ષદ્વીપ અંતિમ સાતમાં ક્રમે છે કૃષિ ઉદ્યોગ અને વ્યાપાર માનવ સંસાધન વિકાસ જાહેર આરોગ્ય જાહેર માળખાકીય સુવિધાઓ અને તેની ઉપયોગીતા ઇકોનોમિક ગવર્નન્સ સમાજ કલ્યાણ અને વિકાસ ન્યાયિક અને જાહેર સુરક્ષા પર્યાવરણ ઉપરાંત નાગરિક કેન્દ્રિત શાસન એમ કુલ દસ ક્ષેત્રો અને ઇન્ડિકેટર્સને આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે જેમાંથી જાહેર માળખાકીય સુવિધાઓ અંગેના રેન્કિંગમાં ગુજરાત તામિલનાડુ બાદ બીજા ક્રમે છે જ્યારે ઇકોનોમિક ગવર્નન્સમાં ગુજરાત ચોથા ક્રમે અને ઉદ્યોગ તથા વ્યાપારમાં ગુજરાત પાંચમા ક્રમે છે આ ઉપરાંત અન્ય ક્ષેત્રોના રેન્કિંગમાં ગુજરાત ટોપ 5 થી પાછળના ક્રમે છે ભારતમાં કેન્દ્ર સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ તથા સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ દ્વારા આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આ ઇન્ડેક્સ લોન્ચ કર્યો હતો કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવનાર

મીગ ટ્વેન્ટી સેવન યુદ્ધ વિમાનોએ ઓગણીસસો નવ્વાણુંના કારગિલ યુદ્ધમાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી ઓગણીસો નવ્વાણુંના કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકાને કારણે જ આ વિમાનોને બહાદુર નામ આપવામાં આવ્યું હતું આ યુદ્ધ વિમાનને ઓગણીસો પંચ્યાસીમાં ભારતીય એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું રશિયાની મિકોયાન ગુરવિચ નામની કંપની દ્વારા આ વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભારતમાં આ વિમાનના નિર્માણ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને લાયસન્સ આપવામાં આવ્યું હતું ભારત ઉપરાંત રશિયા યુક્રેન અને શ્રીલંકાની વાયુસેના દ્વારા આ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મીગ ટ્વેન્ટી સેવન વિમાનની ભારતની અંતિમ સ્કોડ્રનનું નામ સ્કોર્પિયન ટ્વેન્ટી નાઇન છે આ સ્કોડ્રનમાં સાત વિમાનોનો સમાવેશ થાય છે મીગ ટ્વેન્ટી સેવન વિમાને વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ તેની પ્રથમ ઉડાન ભરી હતી ઉત્તર પ્રદેશના ફાજિલ નગરમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી સ્થપાશે ભારતમાં ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફાજિલ નગર નામના બ્લોકમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી સ્થપાશે આ યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે અખિલ ભારતીય કિન્નર શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા આ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ યુનિવર્સિટીમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકશે રશિયાએ વિશ્વની પ્રથમ હાઈપરસોનિક મિસાઇલ અવન સેનામાં સામેલ કરી રશિયાએ વિશ્વની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલને પોતાની સેનામાં સામેલ કરી દીધી છે વિશ્વની આ પ્રથમ હાયપરસોનિક મિસાઇલનું નામ અવનગાર્ડ છે આ મિસાઇલની ઝડપ અવાજની ગતિથી સત્યાવીસ ગણી વધારે એટલે કે આશરે તેત્રીસ હજાર કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોવાનું કહેવાય છે જો કે તેની એવરેજ સ્પીડ અવાજની ગતિથી વીસ ગણી વધારે છે આ મિસાઇલની તેજ રફતારને કારણે તેને રોકવી કે રડાર પર પકડવી મુશ્કેલ છે આ મિસાઇલે તેના પરીક્ષણ દરમિયાન છ હજાર કિલોમીટર દૂરના લક્ષ્યને સચોટ રીતે તોડી પાડ્યું હતું આ મિસાઈલ એક મેગાટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ છે હાઈપરસોનિક સ્પીડ અવાજની ગતિથી પાંચ ગણાથી વધારે ઝડપને હાઇપરસોનિક સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે અવાજની ગતિના સંદર્ભમાં સ્પીડ હાયપરસોનિક અવાજની ગતિથી પાંચ ગણાથી વધારે સ્પીડ સુપરસોનિક અવાજની ગતિ કરતા વધારે પણ તેના પાંચ ગણા કરતા ઓછી સ્પીડ ટ્રાન્સોનિક અવાજની ગતિ જેટલી અથવા તેની આસપાસની સ્પીડ સ્પીડ સબસોનિક અવાજની ગતિથી ઓછી હવે જોઈએ આ વીક ની વન લાઈનર ફેક્ટ્સ વડોદરાની સોળ વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ બે હજાર ઓગણીસ નો ખિતાબ જીત્યો ડિસેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન ભારતમાં નવી દિલ્હી ખાતે મિસ ટીન ઇન્ટરનેશનલ બે હજાર ઓગણીસનું આયોજન થયું હતું જેમાં ગુજરાતના વડોદરાની સોળ વર્ષીય યુવતી સુજ્ઞશ્રી આયુષી ધોળકિયાએ આ ખિતાબ જીતી લીધો છે આ સાથે જ સુજ્ઞશ્રી આયુષી ધોળકિયા મિસ ટીન ઇન્ટરનેશનલ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય યુવતી બની ગયા છે ભારતમાં દર વર્ષે વિશ્વના વિવિધ દેશોની ચૌદ થી ઓગણીસ વર્ષની યુવતીઓ વચ્ચે આ સૌંદર્ય સ્પર્ધા યોજાય છે ભારતીય મૂળના ડોક્ટર મોનીશા ઘોષ અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશનમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સાથે જ સુગ્નશ્રી મોનિષા ઘોષ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા બની ગયા છે ઓગણીસો છ્યાસીમાં આઈઆઈટી ખડગપુરમાંથી બીટેકની ડિગ્રી મેળવનાર સુજ્ઞશ્રી મોનિષા ઘોષ તેર જાન્યુઆરી બે હજાર વીસથી પોતાનું પદ સંભાળશે છેલ્લા એક દાયકાના વિશ્વના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની વિઝડનની યાદીમાં શ્રી વિરાટ કોહલીનો સમાવેશ ક્રિકેટના બાઇબલ તરીકે પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન

અને સુગ્નશ્રી એલિસ પેરીનો સમાવેશ થયો છે છેલ્લા એક દાયકાના વિશ્વના પચાસ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની ધ ક્રિકેટરની યાદીમાં શ્રી વિરાટ કોહલી પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન ધ ક્રિકેટર દ્વારા તાજેતરમાં છેલ્લા એક દાયકાના વિશ્વના પચાસ શ્રેષ્ઠ ક્રિકેટરોની યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં ભારતના શ્રી વિરાટ કોહલી પ્રથમ ક્રમે છે ભારતના શ્રી વિરાટ કોહલી બાદ ઇંગ્લેન્ડના શ્રી જેમ્સ એન્ડરસન બીજા અને ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટર સુગ્ન શ્રી એલિસ પેરી આ યાદીમાં ત્રીજા ક્રમે છેલ્લા એક દાયકાની વિઝડનની ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે શ્રી વિરાટ કોહલીની પસંદગી ક્રિકેટના બાઇબલ તરીકે પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન વિઝડન દ્વારા તાજેતરમાં છેલ્લા એક દાયકાની ટેસ્ટ ટીમની યાદી જાહેર કરવામાં આવી છે આ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે ભારતના શ્રી વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે શ્રી વિરાટ કોહલી ઉપરાંત વિઝડનની આ ટેસ્ટ ટીમની યાદીમાં ભારતના શ્રી રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થયો છે છેલ્લા એક દાયકાની વિઝડનની વન ડે ટીમમાં શ્રી વિરાટ કોહલી સહિત ભારતના કુલ ત્રણ ખેલાડીઓનો સમાવેશ વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન વિઝડન શર્મા અને શ્રી મહેન્દ્રસિંહ ધોની એમ ભારતના કુલ ત્રણ ક્રિકેટરોનો સમાવેશ થયો છે આ ઉપરાંત આ ત્રણમાંથી માંથી શ્રી વિરાટ કોહલીનો વિઝડનની છેલ્લા એક દાયકાની ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ થયો છે આથી વિઝડનની છેલ્લા એક દાયકાની ટેસ્ટ અને વનડે એમ બંને ટીમોમાં સમાવેશ થયો હોય તેવા શ્રી વિરાટ કોહલી ભારતના અને ઉપગ્રહને વિભા તથા સંતમસ નામ અપાયા બ્રહ્માંડમાં મળી આવતા કોઈ પણ ગ્રહ ઉપગ્રહ ગોળા કે અન્ય પદાર્થનું નામકરણ ધ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા કરવામાં આવે છે તાજેતરમાં આ યુનિયનની શતાબ્દીની ઉજવણી નિમિત્તે આ યુનિયને વિવિધ દેશો પાસે આ માટે તેના સ્થાનિક નામ મંગાવ્યા હતા આ અંતર્ગત સૂર્યમાળાની બહાર મળી આવેલા એક ગ્રહ અને તેના ઉપગ્રહને ક્રમશઃ ભારતીય નામ વિભા અને સંતમસ આપવામાં આવ્યા છે ભારતમાંથી સુરત અને પુણેના વિદ્યાર્થીઓએ આ નામ સજેસ્ટ કર્યા હતા આ હતા આ વીકના મહત્ત્વના કરન્ટ અફેર્સ કરંટ અફેર્સ વિશેની વધુ માહિતી માટે જોતા રહો આઈસીઈ તરફથી દર સોમવારે પ્રસિદ્ધ થતા આઈસ કરંટ ન્યૂઝ ધન્યવાદ જય હિન્દ જય ભારત